હેલો મિત્રો, હું છું નિગમ. સ્વાગત છે આપનું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું સુરતની પ્રખ્યાત સેવ ખમણી. સેવ ખમણી એ દરેક ગુજરાતીને ભાવતું ફરસાણ છે, જે ટેસ્ટમાં થોડી તીખી, મીઠી અને ચટાકેદાર હોય છે. તો આજે આપણે બજાર જેવી જ પરફેક્ટ કાજુ, દ્રાક્ષ અને દાડમના દાણાથી ભરપૂર એવી સ્વાદિષ્ટ સેવ ખમણી બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. સેવ ખમણી બનાવવા માટે 1 કપ ચણાની દાળને મેં 6-7 કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખી હતી. ત્યારબાદ તેને ધોઈને તેમાંથી વધારાનું પાણી નિતારી લીધું છે. ખમણી બનાવવા માટે જોઈશે 1 કપ પલાળેલી ચણાની દાળ, 4 નંગ લીલા મરચાં, 2 ચમચી સમારેલું આદુ, 1/2 ચમચી હિંગ, 1 ચમચી લીંબુના ફૂલ, 1 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી કુકિંગ સોડા લીધા છે. જો તમારે લીંબુના ફૂલ ન લેવા હોય તો તેની જગ્યાએ લીંબુનો રસ લઈ શકો છો, પણ લીંબુના ફૂલના લીધે સેવ ખમણીનું ટેક્સચર વધુ સારું આવે છે. બનાવવાની શરૂઆત કરીએ તેના માટે એક મિક્સર જારમાં ચણાની પલાળેલી દાળ લઈશું. તેમાં 4 નંગ લીલા મરચાં ઉમેરીશું. જો તમને ઓછું તીખું ભાવતું હોય તો ઓછા મરચાં ઉમેરી શકો છો. તેમાં સમારેલું આદું ઉમેરીશું, હિંગ ઉમેરીશું, હળદર ઉમેરીશું, લીંબુના ફૂલ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી આ બધી વસ્તુને દરદરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે. જોઈ શકો છો ચણાની પલાળેલી દાળ અને બાકીના મસાલાની દરદરી પેસ્ટ તૈયાર છે. તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે ઢોકળિયાની પ્લેટ લઈશું અને તેને તેલથી બરાબર ગ્રીસ કરી દઈશું. ઢોકળિયામાં પાણી ભરીને તેને ગેસ પર સ્ટીમ થવા માટે આપણે મૂક્યું છે. તેમાં આ પ્લેટ આપણે મૂકી દઈશું અને 5 મિનિટ ઢાંકણ ઢાંકીને સ્ટીમ કરીશું. હવે વાટેલી ચણાની દાળના મિશ્રણમાં આપણે કુકિંગ સોડા અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને એક જ દિશામાં મિક્સ કરીશું. આમ કરવાથી આપણું ચણાની દાળનું મિશ્રણ સરસ સરખી રીતે ફરમેન્ટ થઈ જશે. તમે જોઈ શકો છો ખીરું સરસ રીતે ફરમેન્ટ થઈ ગયું છે અને ડબલ થઈ ગયું છે. હવે આપણે જે ઢોકળાની પ્લેટ જે સ્ટીમ કરવા મૂકી હતી તેમાં આ મિશ્રણ પાથરીશું. તો આ રીતે મિશ્રણ પાથરી દીધું છે અને તેને એક લેવલમાં આપણે સ્પ્રેડ કરી દઈશું. જો ક્વોન્ટિટી વધારે હોય તો 2 પ્લેટમાં પણ તમે આ રીતે પાથરી શકો છો. આ રીતે સરખું એક સરખું પથરાઈ જાય ત્યારબાદ તેને 15-20 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે સ્ટીમ કરવા મૂકીશું. 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરીએ કે સેવ ખમણી માટેના ખમણ બરાબર સ્ટીમ થઈ ગયા છે કે નહીં. તેના માટે એક ચપ્પુ લઈ અને તેને ખમણની ઉપર આ રીતે લગાવીશું, પરંતુ હજુ કચાશ લાગે છે માટે 5 મિનિટ માટે તેને વધુ સ્ટીમ કરીશું. જોઈ શકીએ છીએ કે સેવ ખમણી માટેના ખમણ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી તેને 1 કલાક માટે ઠરવા દઈશું. 1 કલાક થઈ ગયો છે અને ખમણ સરસ ઠરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને ચપ્પા વડે એક સરખા ચોરસ ટુકડા કરીશું. તો આ રીતે એક સરખા ચોરસ ટુકડા કરી લેવા. તમે જોઈ શકો છો સરસ જાળીદાર સ્પોન્જી વાટીદાળ જેવા ખમણ તૈયાર થયા છે. જો તમારે નાસ્તામાં વઘારીને ખાવા હોય તો આ રીતે પણ ખાઈ શકો છો. હવે ખમણી બનાવવા માટે તૈયાર કરેલા ખમણને હાથ વડે મસળીને તેમાંથી એક સરખો ભૂક્કો કરીશું. તમે જોઈ શકો છો ભૂક્કો કરવાથી સરસ છુટ્ટી ખમણી તૈયાર થઈ છે. હવે આ ખમણીને આપણે વઘારીને ખાઈ શકીએ છીએ. તો વઘાર કરવાની આપણે તૈયારી કરીએ. હવે ખમણી વઘારવા માટે 1 કપ તૈયાર કરેલી ખમણી લીધી છે, જરૂર મુજબ ઝીણી નાયલોન સેવ લીધી છે, જરૂર મુજબ પાણી લીધું છે, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 15-20 મીઠા લીમડાના પાન, 1 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં, જરૂર મુજબ કાજુ અને કિશમિશ, 2 ચમચી ખાંડ, 2 ચમચી તેલ, 1 ચમચી લીંબુનો રસ, જરૂર મુજબ દાડમના દાણા, ચપટી હિંગ,
અડધી ચમચી ઝીણી રાઈ અને એક ચમચી તલ લીધા છે. જો તમે લસણ ખાતા હો તો આમાં એક ચમચી લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. ખમણી વગારવા માટે એક ફ્રાય પેનમાં મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટી ગઈ છે. હવે તેમાં આપણે ચપટી હિંગ ઉમેરીશું. હિંગ ઉમેરવાથી ખમણીની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ તેમાં એક ચમચી તલ ઉમેરીશું અને એક ચમચી ઝીણા લીલા સમારેલા મરચાં ઉમેરીશું. આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. તેને પણ સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે તેમાં આશરે 5-6 ચમચી જેટલું પાણી ઉમેરીશું. પાણીનું પ્રમાણ જે પ્રમાણે ખમણી લીધી હોય તે પ્રમાણે લેવું. અત્યારે આપણે 1 કપ ખમણી લીધી છે તો આટલું પાણી જોઈશે. તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીએ અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીએ. ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ થોડું વધારે કે ઓછું લઈ શકાય છે. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે વઘારને આ રીતે હલાવતા રહીશું. તો ખાંડ ઓગળી ગઈ છે અને વઘાર પણ સરસ ઉકળવા લાગ્યો છે. તેમાં 1 કપ તૈયાર કરેલી ખમણી ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરીશું જેથી બધો વઘાર ખમણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય. 2-3 મિનિટ સુધી મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણી ખમણી તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર બભરાવીએ. આપણી સેવ ખમણી હવે તૈયાર છે. તેને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તો તમે જોઈ શકો છો જેમ ફરસાણની દુકાને છુટ્ટી સેવ ખમણી મળે છે તેવી જ સરસ સેવ ખમણી તૈયાર થઈ છે. તેની પર આપણે ઝીણા સમારેલે કોથમીર ઉમેરીશું. આપણે અંદર તો કોથમીર ઉમેરેલી જ છે પણ ઉપર ઉમેરવાથી તેનો ટેસ્ટ વધુ સારો આવે છે. ત્યારબાદ તેમાં ઉપર દાડમના દાણા ભભરાવીશું. દાડમના લીધે સેવ ખમણીનો ટેસ્ટ ખૂબ જ ખટમીઠો આવે છે તો તે અવશ્ય ઉમેરવા. તેની પર કાજુના ટુકડા અને કિશમિશ ભભરાવીશું. ત્યારબાદ તેની પર ઝીણી નાયલોન સેવ ભભરાવીશું. તો તૈયાર છે આપણી ચટાકેદાર સ્વાદિષ્ટ સેવ ખમણી. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર ફરસાણની દુકાને મળે તેવી છુટ્ટી સેવ ખમણી જે સુરતની પ્રખ્યાત છે અને અહીંયા અમદાવાદમાં મણિનગરમાં લિજ્જતની સેવ ખમણી પણ ખૂબ જ વખણાય છે. તો તમે પણ આ રીતે સેવ ખમણી અવશ્ય બનાવજો અને કેવી બની છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરજો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને તમારા ફોનમાં મળી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.